सरदार पटेल स्टेडियम पासे तंत्रना वाके लोकोने सजा भोगवानो वारो आव्यो। रेलवे अहीं खूब ज ऊंची ऊंचाईवाळुं गरनाळुं बनाव्युं, एटलुं ज नहीं आगळ लोखंडना एंगल पण लगाव्या छे अने परिणामे गत अठवाडिये 15 लोकोना माथा फूट्या। तो जुओ केवी रीते तंत्रना वाके शहेरीजनो मुश्केलीनो सामनो करी रह्या छे। रेलवे विभागनी घोर बेदरकारी, સરદાર પટેલ સ્ટેડિયમ પાછળ બનાવ્યું જોખમી કરનાળું, અઠવાડિયામાં 15 જેટલા લોકોના માથા ફૂટ્યા। તંત્ર કરે છે ભૂલ અને ભોગવે છે લાચાર પ્રજા। અમદાવાદ શહેરમાં સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલા નવજીવન પાસેના ગરનાળામાં કંઈક આવી જ હાલત છે। જે ગરનાળામાંથી પસાર થવું વાસ્તવમાં મોતના મુખમાંથી પસાર થવા બરાબર છે। सरकारी काम हमेशा सरकारी नी जेम जोवाता होय छे, अने एटला माटे ज कोई पण काम थाय तो सरकारी विभाग द्वारा तेनु योग्य रीते अवलोकन करवामां आवतुं नथी, अने प्रजा समक्ष तेने मुकता पहेला प्रजाने कया प्रकारनी मुश्केली पड़शे ते जोवानी दरकार लेवाती नथी। जे गरनाळुं बनाववामां आव्युं छे ते गरनाळानी वात करीए तो आवनार तमाम वाहन चालको माटे तेमज राहदारीने वांका वळी अने आ गरनाळामांथी पसार थवानी फरज पड़ी रही छे। रेलवे विभाग ने बेदरकारी ना कारणे 4 फूट 7 इंच नी ऊंचाई धरावतु गरनाळु बनाववामां आव्युं, तो गरनाळा बहार 5 फूट 4 इंच लोखंडना एंगल मुकवामां आव्या। स्थिति एवी छे के बाइक चालकोए नीचे झुकीने गरनाळु पसार करवुं पड़े छे। एटलुं ज नहीं 24 कलाक पहेला ज एक युवकनुं माथुं लोखंडना एंगल साथे अथड़ाता तेने 22 टांका लेवा पड्या हता। વચમાં બી એક સાયકલ વાળો અહીંથી નીકળ્યો હતો, તેનું માથું ફાટી ગયું, એંગલ લાગી ઉપરથી સાયકલ લઈને જતો હતો, એને 108માં નાખ્યો, અને કાલે પરમ દાડે શુક્રવારના દાડે બી એક જણાને 18 ટકા આવ્યા। એટલે જે બી ગરનાળું બનાવ્યું ને એ બહુ નાનું બનાવેલું છે, એને થોડું મોટું બનાવવાની જરૂર હતી, એટલે બે દરકારી છે આમાં। ગરનાળાની આગળ મુકાયેલો લોખંડનો એંગલ લોકોની મુશ્કેલી વધારી રહ્યો છે, લોકોના માથા ફૂટી રહ્યા છે, પરંતુ રેલવે વિભાગના પેટનું પાણી હલતું નથી। સ્થિતિ એવી છે કે લોકો આ માથાફોડ એંગલ સામે ઝૂકીને જવા મજબૂર છે। ત્યારે મોટો સવાલ એ છે કે શું રેલવે વિભાગ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યો છે? ગરનાળાની જે પાઇપ છે તે સરળતાથી માથા પર અટકી જાય તે પ્રકારનું આ ગરનાળું તૈયાર કરવામાં આવ્યું છે, એટલે કે કોઈ પણ વાહન ચાલક કેટલેક અંશે જો બેદરકારી દાખવે તો નાનકડી તેની ભૂલ તેને મોટા અકસ્માતનો ભોગ બનાવી શકે તેમ છે। નીચેની તરફ જોઈએ તો નીચેની તરફ પણ યોગ્ય લેવલિંગ ન હોવાના કારણે જે તે વાહન ઉછળે તો વાહન ચાલક આ લોખંડની પાઇપ સાથે ભટકાય તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે। આખરે રેલવે વિભાગ દ્વારા કરાયેલી આ બેદરકારીને હવે ક્યારે સુધારવામાં આવે છે તે એક મોટો પ્રશ્ન છે। કેમેરામેન હિરેન ખલાસ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।